પાટીદાર ઓબીસી સમાજ બાદ હવે આદિવાસી સમાજે પણ માંગ કરી છે ગાંધીનગર હાઉસ હાઉસમાં મળી આદિવાસી સમાજની બેઠક આદિવાસી સમાજે પોતાના સમાજના મુખ્યમંત્રીની માંગ કરી છે બે હજાર બાવીસમાં માં આદિવાસી સમાજના મુખ્યમંત્રીની માંગ કરાઈ છે સોળ ટકા વસ્તીવાળા આદિવાસી સમાજનો સીએમ બને મહેશ વસાવાએ આ વાત કરી છે પાટીદાર હોય ક્ષત્રિય હોય કે ઓબીસી હોય દરેક પોતાના મુખ્યમંત્રીની માગણી કરી રહ્યું છે હવે આદિવાસીઓ પણ પોતાના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવી માગણી કરવા સાથે આદિવાસી એકતા મંચને અહીંયા બેઠક મળી હતી રાજકીય એજન્ડા સાથે બેઠક મળી હતી અને દાવો એવો પણ છે કે સર્વદલીય બેઠક હતી આપણી સાથે વસાવા સાહેબ છે વસાવા સાહેબ આ બેઠક આદિવાસી મુખ્યમંત્રી હોય એ સારા માટે કેમ કે આઝાદી પછી આદિવાસીઓના જે હક અધિકારો છે શિડ્યુલ પાંચના છે એને કોઈ જાતનું શિક્ષણની અંદર કોઈ ભાગીદારી નથી આરોગ્યની અંદર ભાગી રોજગારીની અંદર નથી આજે આદિવાસી સમાજમાં શિક્ષિત બેરોજગારો યુવા જે બધા ઘણા છે છતાં એને નોકરીઓ નથી તો કહેવાનો મતલબ કે આજે ગુજરાતની અંદર અનેક લોકો મુખ્યમંત્રી બન્યા છે પણ આદિવાસી સમાજમાંથી એક આંદોલન ઠીક છે કે અમરસિંહભાઈ ચૌધરી બની હતા પણ એ થોડા ટાઈમ રહ્યા અને ખાસ આ પ્રશ્નો જે એ થાય કે બધા સમાજે પાટીદાર સમાજે માંગણી કરી કે અમારા મુખ્યમંત્રી હોવા જોઈએ ઓબીસીએ માંગણી કરી અમારા મુખ્યમંત્રી ઠાકોર સમાજે કીધું અમારા મુખ્યમંત્રી હોવા જોઈએ તો આદિવાસી તરીકે અમે પણ એક ગર્વ રાખીએ છીએ કે અમારી સોળ ટકા વસ્તી છે અગિયાર ટકા વસ્તીએ માંગી હોય તો અમે પણ માંગીએ જ્યારે ગુજરાતના માન્ય અત્યારના જે મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી એમને ગુજરાતની અંદર દોઢ ટકા વસ્તી હોવા છતાં ત્યાં આગળ મુખ્યમંત્રી છે તો આ અમે સોળ ટકા વસ્તી કેમ મુખ્યમંત્રી તરીકે નહીં વિચારી શકીએ ખાસ કરીને આજની બેઠક હતી એમાં શું નક્કી કરવામાં આવ્યું છે હાલ તો અમે અત્યારે ચર્ચા ચાલુ છે પણ અમારા જે સોળથી સત્તર મુદ્દાના કાર્યક્રમ છે એ કાર્યક્રમ તબક્કાવાર આદિવાસીઓના જે અધિકારની વાત છે શિડ્યુલ પાંચની વાત છે અને આદિવાસી સમાજને જે નુકસાન થઈ રહ્યું છે ખાસ કરીને નોકરીઓની અંદર શિક્ષણની અંદર સિંચાઈ અને આદિવાસીઓને જે વિસ્થાપન કરવાની વાત છે ગુજરાતની અંદર કે બધી જ સરકારોએ આદિવાસી વિસ્તારના ડેવલપના નામે કોરિડોર હોય ઇકો સેન્સિટિવ ઝોન હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે અત્યારે ડોસવાડાની અંદર જિંક પ્રોજેક્ટ હોય સાપુતારાની અંદર નોટિફાઈડ એરિયા જાહેર કરી ત્યાં પંચાયતો ખતમ કરી એની સામેની અમારી લડાઈ છે ખાસ કરીને જોવા જઈએ તો આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો એની વાત છે પણ આજે મંગુભાઈ પટેલ જે ગણદેવીના ધારાસભ્ય હતા રાજ્યના વન મંત્રી પણ હતા એમને રાજ્યપાલ બનાવવાનો પણ નિર્ણય લીધો છે અને કેવી રીતે તમે જુઓ છો પહેલી વાત તો મંગુભાઈ પટેલને અમે ધન્યવાદ આપીએ છીએ રાજ્યપાલ એક આદિવાસી તરીકે બને છે એ અમે અમને ગર્વ છે એ બાબતની અંદર પણ જે સ્થાપિત સરકારો જે છે એ એમનો ખોટી રીતે ઉપયોગ નહીં કરે અને આ સમાજને સાચી રીતે ન્યાય આપે તો ચોક્કસ અમે રાજ્યપાલ તરીકે અમને ગર્વ થશે ગુજરાતમાં આદિવાસી એકતા મંચ હવે આગામી દિવસોમાં કયા પ્રકારના કાર્યક્રમો આપશે અને બે હજાર બાવીસની ચૂંટણી છે જે ગુજરાત વિધાનસભાની આવી છે ત્યારે આદિવાસીની આ એકતા મંચની ભૂમિકા શું હશે ખાસ તો ચૂંટણીઓ તો આવેને જાય એની સાથે અમારો એ નથી ચૂંટણીઓ તો આવીને ગઈ બધા બધા કોંગ્રેસ સરકારે પણ શાસન કર્યું ભાજપ સરકારે શાસન કર્યું અને પણ આદિવાસીઓના જે પ્રશ્ન છે આ ચૂંટણીનો સવાલ નથી ચૂંટણી આવીને જાય છે એટલા માટે જ છે કે ચૂંટણી બાવીસમાં બી આવશે અત્યારે તાલુકા જિલ્લા પંચાયતોની બી ગઈ છે પણ આદિવાસીઓની અંદર જે વિકાસ થવો જોઈએ શિક્ષણનો વિકાસ થવો જોઈએ સિંચાઈ આરોગ્ય એને રોજગારી એ નથી મળી શકાય પરિણામે અમારી લડત ચાલુ રહેશે ચૂંટણીઓની સમય આવશે ત્યારે લોકો ત્યારે જોઈ લેશે પણ અમારી લડત સામાજિક લડત રીતે અમે આગળ ચાલીશું સામાજિક લડત છે કયા પ્રકારની લડત હશે બસ આપને કીધું કે અમારા સમાજને જે નોકરી નથી મળતી શિક્ષિત બેરોજગારો છે અને આદિવાસી સમાજની અંદર જે ખોટા દાખલા આપીને એમ એમની જગ્યાએ સાચા આદિવાસીઓને બેરોજગાર બનાવવા એ અમારી લડાઈ છે કેમ કે એની સામેની ઘણા આદિવાસીઓ આજે શિક્ષિત બેરોજગાર વગરના છે તો આપ જુઓ કે નોકરીની દસ સો જણની જગ્યાઓ ભરવાની હોય તો એમાં હજારોના લાખોની અંદર ફોર્મો ભરાતા હોય એની પરથી ખબર પડે છે કે શિક્ષિત બેરોજગાર કેટલા બધા અહીં ગાળી છે ચોક્કસ એવું કહી શકાય કે બે હજાર બાવીસનું એક ટાર્ગેટ નિશાન છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આદિવાસીઓની જે પાયાની સમસ્યા છે એ ઉકેલવાની વાત છે સાથે સાથે બે હજાર બાવીસમાં આદિવાસી મુખ્યમંત્રી હોય એ માગણી પણ આદિવાસી એકતા મંચ દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર